મિત્રો આપણે આવી ગયા છીએ જે તમે સ્ટેટસ જોયું છે ને એ જ ટાઈપનું તમારે સ્ટેટસ બનાવવાનું છે એટલે કે લવ હોય કે વેડિંગ કે તમારી લગ્નનો કોઈ ફોટા સેટવાળું દિલવાળું બરાબર છે જે તમે સ્ટેટસ જોયું છે એ ટાઈપનું તો ચલો આપણે શરૂઆત કરીએ શરૂઆતમાં તો આપણે સૌથી પહેલાં તો કાઇનમાસ્ટરમાં આવી ગયા છીએ આની ઉપર પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરીને અહીંયા આની ઉપર ક્લિક કરો ત્યાર પછી એક બેકગ્રાઉન્ડ તમે ગૂગલથી ડાઉનલોડ કરી નાખો આ ટાઈપનું તમારે જે સેટ કરવું હોય આ ટાઈપનું તમારી જેટલી સેકન્ડ રાખવાની છે આ રીતે સેટ કરી લેવાનું બરાબર છે ત્યાર પછી એક ફ્રેમ આની અંદરથી લઈ લો ડાયરેક્ટલી અને આની અંદર આપણે ચલો આ ફ્રેમ પણ સેટ કરી નાખી છે બરાબર એને પણ આ રીતે સાઇઝમાં સેટ કરી લેવાની છે હવે ત્યાર પછી છે ને તમારે એક બીજું ઇફેક્ટ લગાવવાનું છે જેની આની અંદર તમને મળી રહેશે લાસ્ટમાં તમને દેખાડી દઉં જે કાઇનમાસ્ટરની અંદર ઘણા બધા એવા ઇફેક્ટ છે તમારે ખાલી ડાઉનલોડ કરવાના રહેશે બરાબર આ ટાઈપના તમને ઘણા બધા ઓપ્શન મળી રહેશે જોઈ લો આ તમારે આ ટાઈપનું સેટ કરવું હોય ને તો તમે આ રીતે હુમાયન કે આ રીતે તમારે જેમ સેટ કરવું હોય ને એ ટાઈપ તમે આ રીતે અહીંયા સેટ કરી નાખો બરાબર છે જોઈ લો હું સેટ કરી રહ્યો છું અને આ સેટ થઈ ગયું છે હવે એને ડુપ્લિકેટ કરવું બંને સાઇડ લગાવવા માટે તો અહીંયા ડુપ્લિકેટનું ઓપ્શન છે એટલે તમારે બીજી વાર લેવું પડે નહીં અને એને પણ અહીંયા સેટ આ રીતે કરી નાખો બરાબર છે તો આ સેટ થઈ ગયું છે ત્યાર પછી તમારે છે ને દિલ લેવાનું છે જે પીએનજી આપણે જે સ્ટોરેજ છે એની અંદર પડ્યા જ છે એટલે હું તમને દેખાડી દઉં કઈ ટાઈપના છે આ ઇમેજ છે એની ઉપર ક્લિક કરીને જે મેં પીએનજી ઘણા બધા ફોટાઓ છે એટલે મારી પાસે બધા દિલો પડ્યા જ છે તમારે કઈ સેટ કરવું છે ને એ રીતે તમારે પહેલાં પીએનજી ફોટા લઈ લેવાના છે ગૂગલથી તો અહીંયા હું તમને દિલ સેટ કરીને દેખાડી દઉં છું કઈ ટાઈપનું દિલ હોવું જોઈએ કે તમારે જે સેટ કરવું હોય બરાબર છે તો આ બધા દિલ આવી ગયા છે અને આની અંદરથી તમારે કયું દિલ સેટ કરવાનું છે દાખલા તરીકે તમારી ફોટો સેટ કરવાની છે ને તો તમારે કઈ ટાઈપનું દિલ જોઈએ છે બરાબર તો આની અંદરથી હું કોઈ પણ એક સેટ કરી લઉં છું બરાબર અત્યારે ચલો એક તો આને સેટ કરી લઈએ આપણે આ રીતે બરાબર અહીંયા સેટ કરી લેવાનું છે ત્યાર પછી એક બીજું પણ લઈ લેવાનું છે આ બધા જ તમને જે સ્ટીકર ને દિલ છે ને એ તમને ગૂગલમાં મળી રહેશે ત્યાંથી તમે દિલ લખશો ને ગૂગલમાં સર્ચ બોક્સમાં એટલા બધા દિલો તમને તમારે જે જોઈએ ને એ બધા દિલ તમને એકદમ આસાનીથી આ રીતે મળી રહેશે જોઈ લો બરાબર છે આ રીતે તમને મળી રહેશે આ રીતે સેટ કરી લેવાનું છે હવે તમારે તમારી અંદર જે ફોટો સેટ કરવાની છે જેની પહેલી તો એ ફોટો લેવાની છે તો ફોટો પણ તમારે પીએનજી હોય તો બહુ સારી ફોટો રહેશે અને ના હોય તો પીએનજી એને બનાવવાની કોશિશ પણ કરજો અને ના આવડતું હોય તો પણ આપણે વિડીયો એને બનાવીશું કે કેવી રીતે પીએનજી ફોટો બનાવી બરાબર છે ચલો તો આને આપણે સેટ કરવાની છે આ રીતે રહેવી તો એને છે ને સૌથી પહેલાં તો તમે કટ કરી નાખવાનું આ રીતે સાઇઝ વધારીને ક્રોપિંગ લખેલું હોય ને એની ઉપર અહીંયા ક્લિક કરો જે ક્રોપિંગ લખ્યું આની ઉપર ક્લિક કરીને એ ફોટોને તમારે આ રીતે કાઢી નાખવાની છે જોઈ લો તમારે જેટલી સેટ કરવાની છે ને એટલી જ તમારે અહીંયા રાખવાની છે બરાબર આપણે આટલી રાખવાની છે ત્યાર પછી જે ફોટો આપણે સેટ કરીને એની ઉપર ક્લિક કરીને અહીંયા જે ઉપર ત્રણ ટપકા છે ને એની ઉપર ક્લિક કરો તમે એની ઉપર અને અહીંયા એક ઓપ્શન છે સેન્ડ ટુ બેકઅપ આની ઉપર ક્લિક કરો એટલે ફોટો આ રીતે ઓટોમેટિક સેટ થઈ જશે ત્યાર પછી તમારી અલગ ફોટો જે તમારી બીજી તમારી તમારી ખુદની ફોટો સેટ કરવી તો ખુદની સેટ કરી શકો છો અથવા તમારે કોઈ બીજી ફોટો સેટ કરવી છે તો પણ તમે આવી રીતે કરી શકો છો હવે એની અંદર આપણે હું બીજી એક ફોટો તમને સેટ કરીને દેખાડી દઉં છું તો આની અંદર પણ આપણે આ જિજ્ઞેશભાઈની ફોટો છે ને તેની અંદર ક્રોપિંગ કરીને કેવી રીતે સેટ કરવી એ તમને દેખાડી દઉં તો આ રીતે તમારે થોડી સાઈઝ નાની કરી દેવાની છે બરાબર છે આ રીતે હવે એને પાછું આપણે બેકઅપ કરી દેવાનું આ ટાઈપ એટલે અંદર ફોટો સેટ એ પણ થઈ ગઈ છે બરાબર તો ત્યાર પછી એક બીજું ઇફેક્ટ લેવાનું છે આની અંદર જઈને તમારે એક ઇફેક્ટ તમને મળશે વધારે
કે કયું છે એ તમને દેખાડી દઉં હું. મિત્રો, માહિતી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઇફેક્ટ તમને અહીંયાથી મળી રહેશે, જોઈ લો, બરાબર છે. અને એને પણ આપણે બેકઅપ કરી દેવાનું છે, સાઈડ ટુ બેકઅપ, એટલે પાછળના ભાગમાં દેખાય. રાઈટ, થઈ ગયું તૈયાર. હવે તમારે કાંઈ નામ લખવું છે, દાખલા તરીકે, તો અહીંયા આપણે લખી દઈએ. ગુજરાતીમાં લખવું હોય તો તમે ગુજરાતીમાં લખી શકો છો, અથવા હિન્દીમાં લખવું હોય તો આ રીતે, બરાબર છે. જોઈ લો અહીંયા જે નામ છે, જે લખ્યું, નેહા સુથાર, બરાબર છે. આપણે એને જે લાગે જેની ફોટો સેટ કરી છે એનું આપણે નામ લખીએ. અને આ રીતે બધા ફંટો છે, તમારે જે પણ લગાવવું હોય ને આ રીતે લગાવી લેવાનું, બરાબર છે. ત્યાર પછી હામેલી સાઈડ તમારે બીજું લખવાનું છે નામ, જિગ્નેશ. તો આ રીતે તમે જિગ્નેશ કરી જાય, બરાબર છે. આ પણ આપણે સેટ કરી દઈએ. હવે તેને પણ ફંટ લગાવીને તમે તમારો મનપસંદ તમે આ રીતે સેટ કરી લો. તમારે જે ફંટ લગાવવું હોય આ રીતે તૈયાર થઈ ગયો છે. અને કોઈ અન્ય કલર સેટ કરવો છે તો આ નીચે જઈને આની ઉપર ક્લિક કરીને તમે લાલ આ રીતે સેટ કરી લો, એટલે આ તૈયાર થઈ ગયું છે. મિત્રો, આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વધુ કોઈ માહિતી જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં. હવે તમારું મનપસંદ તમારે ગીત સેટ કરવાનું છે. તો ગીતનું ઓપ્શન તો અહીંયા આપેલું છે, આની ઉપર ક્લિક કરીને અહીંયા ઘણા બધા ઓપ્શન અહીંયા છે ગીતો, બરાબર. તમારે જે સેટ કરવું હોય ને એ તમારે આમાંથી ગીત સેટ કરી લેવાનું છે, એટલે તમારું આ જે સ્ટેટસ છે તૈયાર થઈ ગયું. જેવા હવે પ્લે કરીએ આપણે, અને હજી એક ઇફેક્ટ બાકી છે, જે કલર, એટલે કે તમારે કલર ઇફેક્ટ લગાવવાનું બાકી છે, બરાબર. કેવી રીતે લગાવું તો એને પણ આપણે ક્લિક કરી દેવાની ઉપર. અને જે કલર ઇફેક્ટ છે ને આજે આ રીતે સેટ કરીને નીચે સૌથી હેડિંગ ઉપર ક્લિક કરીને આ રીતનું સેટ કરી લો. અને એ પણ લગજબાજબ થાય એની ઉપર ક્લિક કરીને આ રીતે તૈયાર થઈ ગયો. હવે આપણે પ્લે કરીએ, જોઈ લો. તો મિત્રો, આશા રાખું છું કે આ માહિતી તમને ગમી છે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાઇનમાસ્ટરની ટોટલ માહિતી તમને આ ચેનલમાંથી મળતી રહેશે. તો સબસ્ક્રાઈબ કરો. ટેકનિકલ જય ગોગા.